नमस्ते, आ वीडियो में आपणे खोराकनी जाळवणी अने नाइट्रोजन चक्र विषे अभ्यास करवाना छीए। तो जोईए खोराकनी जाळवणी कई रीते करवी। तो आपणे जोयुं तुं सूक्ष्मजीवोना फायदा अने गैरफायदा। हवे खोराकने जो सूक्ष्मजीवो द्वारा सुरक्षित राखवो होय तो आपणे घणी बधी पद्धतिओ अपनावी पड़े छे, जेथी सूक्ष्मजीवो तेमां एंटर करे नहीं अथवा सूक्ष्मजीवो नाश पामे। तेमां पहेली पद्धति छे रासायणिक पद्धति। खोराक में रसायण पदार्थों उमेरी बेक्टेरिया की वृद्धि अटकाई शकाय छे। खोराक में केटलाक रसायण उमेरवामां आवे छे जेथी बेक्टेरिया छे ते वृद्धि पामता नथी। बेक्टेरिया वृद्धि न पामे तो छे ते खोराकनुं विघटन थतुं नथी, एटले खोराक जळवाई रहे छे। सोडियम बेन्जोएट तथा सोडियम मेटाबाइसल्फाइट, सोडियम बेन्जोएट अने सोडियम मेटाबाइसल्फाइट ये एवा रसायणों छे जे खोराकनी जाळवणीमां उपयोगी छे, એટલે કે પ્રિઝર્વેટિવ। પ્રિઝર્વેટિવ એટલે શું? તો કે ખોરાકની જાળવણીમાં ઉપયોગમાં આવતા રસાયણો, જેને કહેવાય છે પ્રિઝર્વેટિવ। ફરીથી યાદ રાખજો, પ્રિઝર્વેટિવ એટલે શું? ખોરાકની જાળવણીમાં ઉપયોગમાં આવતા રસાયણો, જેને કહેવાય પ્રિઝર્વેટિવ। સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ એ જાણીતા પ્રિઝર્વેટિવ છે, એટલે કે જાણીતા ખોરાકની જાળવણી કરવા માટે ઉપયોગી રસાયણો છે। કયા કયા ખોરાકની જાળવણી કરવા માટે ઉપયોગી રસાયણો છે? સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ। તો આ રસાયણો ખોરાકમાં ઉમેરવાથી છે તે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે, જેથી ખોરાક છે લાંબો સમય જાળવી શકાય છે। ત્યારબાદ જોઈએ મીઠા દ્વારા જાળવણી। મીઠું જો ઉમેરીએ ખોરાકમાં, કેટલાક ખોરાકમાં મીઠું ઉમેરવાથી પણ છે ખોરાકની જાળવણી થાય છે। દાખલા તરીકે માછલી અને માંસની જાળવણીમાં મીઠાનો ખૂબ જ ઉપયોગ થાય છે। માંસ અને માછલીની જાળવણીમાં મીઠાનો ખૂબ જ ઉપયોગ થાય છે। આ ઉપરાંત આમળા અને આંબલીની જાળવણીમાં પણ મીઠું ઉપયોગી છે। આંબલી છે તે બગડી જાય છે અમુક સમય પછી સૂક્ષ્મજીવોના કારણે, તો તેની જાળવણી હોય તો મીઠા સાથે તેને ભેળવી દો તો લાંબો સમય સુધી જાળવી શકાય છે। ત્યારબાદ છે શર્કરાની મદદથી જાળવણી। શર્કરા એટલે કે ખાંડ, તો ખાંડની મદદથી કઈ રીતે જાળવી શકાય? તો ફળો, જામ અને જેલીની જાળવણીમાં શર્કરા ઉપયોગી છે। ફળો, જામ અને જેલીની જાળવણીમાં શર્કરા ઉપયોગી છે। તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, તો તેલ અને વિનેગર દ્વારા કઈ રીતે ખોરાકની જાળવણી થાય? તો અથાણાને બગડતું અટકાવવા માટે આપણે તેમાં તેલ નાખીએ અથવા તો વિનેગર નાખીએ છીએ। ફરીથી યાદ રાખજો, અથાણાને બગડતું અટકાવવા માટે આપણે શું નાખીએ છીએ? તેલ અથવા તો વિનેગર। વિનેગર એક પ્રકારનો એસિડિક પદાર્થ આવે છે અને તેલ પણ તેમાં ઉપયોગી થાય છે। તેલ અને વિનેગર જો અથાણામાં નાખવામાં આવે તો અથાણાને બગડતું લાંબા સમય સુધી અટકાવી શકાય છે। શા માટે? તો કે અથાણું જો હવા સાથે પ્રક્રિયા કરે તો અથાણું જલ્દી બગડી જાય છે, પરંતુ જો તેલ નાખી દો અથાણામાં તો તે અથાણું છે તે હવા સાથે પ્રક્રિયા કરી શકતું નથી, હવા સાથે પ્રક્રિયા ન કરી શકે એટલે સૂક્ષ્મજીવો તેમાં વૃદ્ધિ પામતા નથી, સૂક્ષ્મજીવોનો ફેલાવો થતો નથી, જેથી અથાણું બગડતું નથી। જો કોઈ પણ સૂક્ષ્મજીવોનો ફેલાવો ખોરાકમાં ના થાય તો તેની જાળવણી કરી શકાય, એટલે કે તે બગડતું અટકાવી શકાય। આમ તેલ અને વિનેગર છે તે અથાણાને બગડતું અટકાવવામાં ખૂબ જ ઉપયોગી છે। આ ઉપરાંત શાકભાજી, ફળ, માછલી તથા માછની જાળવણીમાં પણ તેલ અને વિનેગર છે તે ઉપયોગી છે। ગરમી તેમજ ઠંડીથી ખોરાકની જાળવણી, તો ગરમી આપતા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને ઠંડી આપતા પણ સૂક્ષ્મજીવો નાશ પામે છે। આપણે ફ્રીજમાં મૂકીએ છીએ વસ્તુ તો કઈ રીતે સૂક્ષ્મજીવો નાશ પામતા હોય છે? તો ફ્રીજમાં આપણે દૂધ મૂકીએ તો દૂધ બગડતું નથી, એનું કારણ છે ઠંડી લાગે છે। ઠંડી લાગે છે એટલે સૂક્ષ્મજીવોનું મૃત્યુ થાય છે અથવા તો સૂક્ષ્મજીવોનો ફેલાવો થતો નથી, એટલા માટે ઠંડી આપીએ તો સૂક્ષ્મજીવો છે તેની સામે રક્ષણ મળે છે, અને ગરમ આપણે દૂધ ગરમ કરીએ તો સૂક્ષ્મજીવો મરી જાય છે, એટલે ગરમ દૂધ છે તે લાંબો સમય માટે જળવાઈ રહે છે। ત્યારબાદ જોઈએ પેચ્યુરાઇઝ્ડ દૂધ। પેચ્યુરાઇઝ્ડ દૂધ એટલે એવું દૂધ જેમાં સૂક્ષ્મજીવોનું મૃત્યુ કરી નાખવામાં આવે છે, ત્યારબાદ જ કોથળીમાં ભરવામાં આવે છે। કોથળીમાં આવતું દૂધ એ જીવાણુ રહિત હોય છે કારણ કે પેચ્યુરાઇઝ કરેલું હોય છે। સંગ્રહ અને પેકિંગ, સંગ્રહ અને પેકિંગ દ્વારા પણ ખોરાકની જાળવણી થાય છે, કઈ રીતે તે જોઈએ। હવા ચુસ્ત રીતે પેકેટમાં ખોરાકનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર? હવાની અવર જવર ના થઈ શકે ખોરાકના પેકેટમાં, તો તેને કહેવાય સંગ્રહ અને પેકિંગ દ્વારા જાળવણી, કારણ કે હવાની અવર જવર ના થઈ શકે તો સૂક્ષ્મજીવોનો ફેલાવો ના થઈ શકે।
मूल छे हवानी अवरजवर। हवे हवानी अवरजवर जो थवा देवामां आवे तो सूक्ष्मजीव श्वसन अने प्रजनन करी तेनो फैलावो करे छे। एटला माटे छे તે હવાની અવરજવર ના થાય એવું રીતે હવા ચુસ્ત પેકિંગ કરેલું હોય તો ખોરાકનો સંગ્રહ સારી રીતે થાય છે। આપણે જે બજારમાં મળે છે પેકેટ તે હવા ચુસ્ત રીતે બંધ હોય છે। જો તે પેકેટ ખોલી નાખીએ અને ખુલ્લામાં મૂકીએ તો તરત જ ખોરાક બગડી જાય છે તે આપણે જાણીએ છીએ। એટલે સંગ્રહ અને પેકિંગ દ્વારા પણ ખોરાકની જાળવણી સારી રીતે થાય છે। તો તમે જોઈ ગયા ખોરાકની જાળવણી કઈ કઈ રીતથી થાય છે। ફરીથી માહિતી મેળવી લઈએ। એક તો રાસાયણિક પદ્ધતિ જેમાં રસાયણો ઉમેરવામાં આવે જેને કહેવાય પ્રિઝર્વેટિવ। ત્યારબાદ છે મીઠા દ્વારા જાળવણી, માંસ અને માછલીની જાળવણીમાં ઉપયોગી છે। શર્કરાની મદદથી, બરાબર, શર્કરાની મદદથી પણ છે તે ફળો, જામ અને જેલીની જાળવણી કરી શકાય છે। ત્યારબાદ છે તેલ અને વિનેગર દ્વારા જાળવણી, શેના દ્વારા, તેલ અને વિનેગર દ્વારા જાળવણી, અથાણાને બગડતું અટકાવવા માટે છે તે વિનેગર દ્વારા જાળવણી કરવામાં આવે છે। ત્યારબાદ ગરમી અને ઠંડીથી સારવાર, ગરમી આપીએ તો સૂક્ષ્મજીવો નાશ પામે એટલા માટે દૂધ લાંબો સમય સુધી એટલે કે સવાર સુધી સારું રહે, અને ફ્રીજમાં મૂકી દઈએ અને ઠંડીથી સારવાર આપી કહેવાય, ઠંડી આપતા પણ સૂક્ષ્મજીવો નાશ પામે છે। આવી રીતે ગરમી તથા ઠંડીથી સારવાર થાય છે। પેચ્યુરાઇઝ્ડ દૂધ, પેચ્યુરાઇઝ્ડ દૂધમાં જીવાણુરહિત છે દૂધ છે ભરવામાં આવે છે, સૂક્ષ્મજીવોને પહેલાં મારી નાખવામાં આવે છે ત્યારબાદ જ કોથળીમાં દૂધ ભરવામાં આવે છે, તેને કહેવાય છે પેચ્યુરાઇઝ્ડ દૂધ। સંગ્રહ અને પેકિંગ, જો પેકેટને હવા ચુસ્ત એટલે કે હવાની અવરજવર ના થાય તે રીતે બંધ કરવામાં આવે તો પણ ખોરાકનો સંગ્રહ છે તે લાંબો સમય સુધી થઈ શકે છે। તો આ હતું ખોરાકની જાળવણીમાં ઉપયોગી માહિતી। હવે જોઈએ નાઇટ્રોજન સ્થાપન। આપણે જોઈ ગયા છીએ નાઇટ્રોજન સ્થાપન કોણ કરે છે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે। કોણ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે છીંબી કુળની વનસ્પતિમાં હોય છે, બરાબર, કઠોળ વર્ગની, અને જેમાં શિંગ આવતી હોય, શું આવતું હોય? શિંગ, તેને કહેવાય છીંબી કુળની વનસ્પતિ। કઈ કઈ, કેમાં શિંગ આવે? તો મગ, વાલ, વટાણા એ બધી કઠોળ વર્ગની, અને જેમાં શિંગ આવે છે તો તેમાં બધાના મૂળમાં, શેમાં હોય? મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય, તે હવામાંથી નાઇટ્રોજન લઈ અને ભૂમિમાં છે તે ભેળવે છે। શું કરે છે? હવામાં જે 78% નાઇટ્રોજન છે તે લઈ ભૂમિમાં ભેળવે છે, જેથી ભૂમિ છે તે ફળદ્રુપ બને છે, બરાબર। એટલા માટે કઠોળ વર્ગની વનસ્પતિ જ્યારે તમે રોપો છો ત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતર તમે ઉમેરતા નથી। શા માટે? કારણ કે નાઇટ્રોજનયુક્ત ખાતર તો તે ઓલરેડી નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં છીંબી કુળની વનસ્પતિ કરતી હોય છે, એટલે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવું પડતું નથી। અને આ છે નાઇટ્રોજન ભૂમિમાં ભળે છે એટલે ભૂમિ ફળદ્રુપ થાય છે। વીજળીના છમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, યાદ રાખજો। આ એક અગત્યનો પ્રશ્ન છે, જે સૂક્ષ્મજીવોનો પ્રશ્ન નથી પરંતુ અગત્યનો છે। વીજળી જ્યારે છમકે છે ત્યારે પણ વાતાવરણમાંથી નાઇટ્રોજન છે તે ભૂમિમાં ભળે છે। વીજળીના છમકારા થયા ત્યારે વાતાવરણમાં જે 78% નાઇટ્રોજન છે તે ભૂમિમાં ભળે છે। આ સિવાય પણ આપણે જોયું હતું શું કોણ નાઇટ્રોજનનું સ્થાપન કરતું હતું, તો કે નીલહરિત લીલ તે પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। રાઇઝોબિયમ બેક્ટેરિયા પણ નાઇટ્રોજન ભૂમિમાં ભેળવે છે, અને વીજળીના છમકારા પણ છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। તમને એમ પૂછી શકે કે કોણ કોણ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે, નીલહરિત લીલ આવે અને વીજળીના છમકારા આવે, આ ત્રણ જ છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। ત્યારબાદ જોઈએ નાઇટ્રોજન ચક્ર। નાઇટ્રોજન ચક્ર છે એટલે શું? તો નાઇટ્રોજન ચક્ર એટલે એવું કે જે વાતાવરણમાં નાઇટ્રોજન છે તે ભૂમિમાં કઈ રીતે જાય અને ભૂમિમાંથી ફરીથી નાઇટ્રોજન છે તે વાતાવરણમાં કઈ રીતે આવે છે। તો આ ચિત્રનો તમે અભ્યાસ કરી શકો છો, હું તમને સમજાવી શકું છું। તો વાતાવરણમાં અહીંયા પહેલાં નાઇટ્રોજન છે, કેટલા ટકા છે? તો 78% નાઇટ્રોજન છે, બરાબર। તો 78% નાઇટ્રોજન છે, હવે તે કઈ કઈ રીતે ભૂમિમાં ભળે છે તે આપણે જોવું પડે। તો ભૂમિમાં છે તે ત્રણ વસ્તુ દ્વારા ભળે। કયા દ્વારા? તો કે એક છે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, અહીંયા છે તે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે, એટલે ભૂમિમાં નાઇટ્રોજન આવી જાય, બરાબર। શેના દ્વારા? રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, યાદ રાખજો, ખાસ આ વસ્તુ યાદ રાખજો, અહીંયા નાઇટ્રોજન છે 78% હવામાં, શેમાં? હવામાં। હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે
તેના દ્વારા છે તે ભૂમિમાં નાઇટ્રોજન ભળે છે, યાદ રાખ્યું. ત્યારબાદ બીજા શેના દ્વારા ભળે? તો હમણાં જોયું હતું વીજળીના ચમકારા દ્વારા. તો વીજળીના ચમકારા છે અહીંયા, તેના દ્વારા પણ છે તે નાઇટ્રોજન છે તે ભૂમિમાં ભળે છે. ત્યારબાદ ત્રીજા શેના દ્વારા ભળે? તો આપણે જોયું હતું કે નીલહરિત લીલ. તો નીલહરિત લીલ દ્વારા, અહીંયા છે નીલહરિત લીલ, તેના દ્વારા પણ છે તે વાતાવરણ છે તે નાઇટ્રોજનમાં ભળે છે. ત્રણ વસ્તુ દ્વારા છે તે વાતાવરણમાં નાઇટ્રોજન, વાતાવરણમાંથી ભૂમિમાં નાઇટ્રોજન ભળે છે. કયા કયા દ્વારા? કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, ત્યારબાદ વીજળીના ચમકારા, અને ત્યારબાદ નીલહરિત લીલ. બરાબર. હવે આ જે ભૂમિમાં નાઇટ્રોજન ભળે છે તે ફરીથી વાતાવરણમાં જાય ત્યારે નાઇટ્રોજન ચક્ર પૂરું થયું કહેવાય. તો ભૂમિમાં નાઇટ્રોજન ભળે છે ત્યારબાદ તે વનસ્પતિમાં જાય છે. વનસ્પતિ છે તે આપણે ખાઈએ છીએ. શું કરીએ છીએ? ખાઈએ છીએ. અને તે રીતે પ્રાણીઓમાં નાઇટ્રોજન જાય છે, અને પ્રાણીઓ છે તેનું મૃત્યુ થાય પછી તેનું વિઘટન થઈ જાય. શું થાય? વિઘટન. એવી રીતે વાતાવરણમાં નાઇટ્રોજન પાછો જતો રહે છે. જોઈએ આપણે વનસ્પતિઓ દ્વારા છે તે નાઇટ્રોજન ઉપયોગમાં લેવાય છે. ભૂમિમાં જે અહીંયા ત્રણ દ્વારા છે નાઇટ્રોજન ગયો તે વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે, અને પ્રાણીઓ છે તે વનસ્પતિને ખાય છે. અને જ્યારે અત્યારે પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે છે તેનું વિઘટન થાય ત્યારે નાઇટ્રોજન શેમાં ભળી જાય છે? ત્યારે નાઇટ્રોજન છે તે પાછો વાતાવરણમાં અથવા તો ભૂમિમાં ભળી જાય છે. બરાબર. તો આવી રીતે છે તે નાઇટ્રોજન સાયકલ કાર્યરત રહે છે. બરાબર. અહીંયા મૃતદેહ છે તેનું ઉત્સર્જન થાય, વિઘટન, ત્યારે છે ભૂમિમાં પણ ભળતું હોય છે અને વાતાવરણમાં પણ ભળતું હોય છે, એટલે નાઇટ્રોજન ચક્ર પૂરું થાય છે. ફરીથી જોઈ લઈએ તો નાઇટ્રોજન છે તે હવામાં હોય છે, તે ત્રણ વસ્તુઓ દ્વારા ભૂમિમાં ભળે છે. એક વીજળી દ્વારા, એક નીલહરિત લીલ દ્વારા, એક વીજળી દ્વારા અને એક રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા. ત્યારબાદ છે તે આ નાઇટ્રોજન છે તે વનસ્પતિઓ ખાય છે અને તે પ્રાણીઓ પણ ખાય છે, અને ખાય ત્યારબાદ તેઓ મૃત્યુ પામે ત્યારે તેનું વિઘટન થાય અને છે તે ભૂમિમાં ભળે છે અને ડાયરેક્ટ વાતાવરણમાં પણ ભળતું હોય છે. આવી રીતે છે તે નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજન છે તે હવામાં અને ભૂમિમાં અવર જવર કરે છે. ત્યારબાદ જોઈએ હવે છે સ્વાધ્યાય. બીજા પાઠનું સ્વાધ્યાય છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું.